ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ 3 ભાગ 1 ચેપ્ટર 7 સમય વહી જાય છે. પ્રશ્ન 7. આપેલા સમય દર્શાવતા કાંટા દોરો. અહીં આપણને નીચે ઘડિયાળના ડાયલ આપેલા છે, તેમજ અહીં બોક્સમાં દર્શાવેલ સમય મુજબ આ ઘડિયાળના ડાયલમાં કાંટાઓના સ્થાન દર્શાવવાના રહેશે. જેમ કે અહીં પ્રથમ ઘડિયાળમાં 3:30 દર્શાવેલ છે, તો અહીં આ ઘડિયાળમાં કલાક કાંટો, સૌથી નાનો કાંટો તે કલાક કાંટો જે 3 અને 4 વચ્ચે દર્શાવેલ છે. જુઓ બાળકો, અહીં 3:30 થઈ છે. આથી કલાક કાંટો બરાબર 3 હોવાને બદલે 3 આગળ વધશે. હવે આ કલાક કાંટો 3 આગળ વધશે, પણ 4 ટપશે નહીં, કેમ કે અહીં 3 છે. આથી અહીં આ કલાક કાંટો તે 3 અને 4 વચ્ચે દર્શાવ્યો છે, જ્યારે અહીં આ મોટો કાંટો મિનિટ કાંટો તે 30 દર્શાવતો હોય, તે 6:35 આથી મિનિટ કાંટો તે બરાબર 6 દર્શાવેલ છે. હવે અહીં આ મુજબ ઘડિયાળના આ ડાયલમાં પણ અહીં આ સમય દર્શાવતા કાંટાઓ દોરવા પ્રયત્ન કરીએ. અહીં આ બોક્સમાં સમય દર્શાવેલ છે 10:10. અહીં 10 થઈ છે. આથી કલાક કાંટો તે 10 થોડો આગળ વધશે, કેમ કે અહીં 10:10 થઈ છે. આથી કલાક કાંટો થોડોક આગળ એટલે કે 10 અને 11 વચ્ચે આવશે, તેમજ અહીં મિનિટ પણ 10 છે, 10 મિનિટ. તો બાળકો, આ મિનિટ દર્શાવવા આપણે 5 ટેબલ યાદ કરવાનો, 5 ઘડિયો. આ 5 ઘડિયામાં 10 ક્યાં આવશે? હા, 5 × 2 = 10. એટલે કે 10 દર્શાવવા માટે મિનિટ કાંટો બરાબર 2 ઉપર દર્શાવવાનો, 2×5 = 10. આમ અહીં આ ઘડિયાળમાં સમય થયો 10:10. બાળકો, અહીં કાંટાઓ દોરતી વખતે ખાસ કાળજી રાખવી કે કલાક કાંટો હંમેશા નાનો જ દોરવો, જ્યારે મિનિટ કાંટો કલાક કાંટા કરતાં મોટો દર્શાવવો. અહીં આ ઘડિયાળમાં 5:20 દર્શાવવાના છે, 5:20. આથી અહીં કલાક કાંટો તે 5 ટપી ગયો હશે, એટલે કે 5 ટપ્યો એટલે 5 અને 6 વચ્ચે. બાળકો, અહીં ખાસ નોંધો કે જો અહીં 00 હોત, 5:00 અને 00 તો આ કલાક કાંટો બરાબર 5 દોરત, પણ અહીં 5:20 થઈ હોવાથી આ કલાક કાંટો 5 અને 6 વચ્ચે દર્શાવેલો છે. હવે અહીં 20 દર્શાવવાના છે, તો 5 ઘડિયો બોલતા 20 ક્યાં આવશે? 5×20 એટલે કે 5 સાથે ગુણાકાર કરતા 20 મળે. આમ આ ઘડિયાળમાં સમય થયો 5:20. અહીં આ ઘડિયાળમાં 6:15 દર્શાવવાના છે, 6:15. આથી કલાક કાંટો 6 ટપ્યો હશે, એટલે કે 6 અને 7 વચ્ચે, તેમજ 15 તો 5 ટેબલમાં 15 ક્યાં આવશે? 5×3=15. આમ અહીં સમય થયો 6:15, જેને 6:15 પણ કહે છે. હવે આ ઘડિયાળમાં 6:30 દર્શાવવાના છે, 6:30. આથી કલાક કાંટો તે 6 ટપી ગયો હશે, એટલે કે 6 અને 7 વચ્ચે કલાક કાંટો આવશે. અહીં મિનિટ 30 દર્શાવવા 5 ટેબલમાં 5×6=30, 5×6 સાથે ગુણાકાર કરતા 30 આમ આ 6:30 6:30 પણ કહે છે. અહીં 3:45 દર્શાવવાના છે, 3:45. આથી કલાક કાંટો તે 3 ટપી ગયો હશે, એટલે કે 3 અને 4 વચ્ચે આવશે, તેમજ 45 દર્શાવવા 5 ટેબલમાં 5×9=45. આમ અહીં આ 3:45 4:15 પણ કહે છે. અહીં આ ઘડિયાળમાં 12:35 દર્શાવવાના છે, 12:35. આથી કલાક કાંટો 12 ખસી ગયો હશે, 12 ટપી ગયો હશે. આથી કલાક કાંટો તે 12 અને 1 વચ્ચે આવશે, જ્યારે 35 દર્શાવવા માટે 5 ટેબલમાં 5×7=35.
આથી મિનિટ કાંટો બરાબર 7 પર આવશે. અહીં આ ઘડિયાળમાં 10 કલાક અને 5 મિનિટ દર્શાવવાના છે. 10 કલાક પર 5 મિનિટ. જુઓ બાળકો, અહીં 10 કલાક પર 5 મિનિટ એટલે કલાક કાંટો 10ને થોડોક ટપશે. અહીં 5 જ મિનિટ થઈ હોવાથી 10 કલાકની 10 વાગ્યાની વધુ નજીક કલાક કાંટો દર્શાવવામાં આવશે. અહીં 5 મિનિટ દર્શાવવા 5 એકા 5, આથી મિનિટ કાંટો 1 પર આવશે. અહીં આ ઘડિયાળમાં 12 કલાક અને 50 મિનિટ દર્શાવવાના છે. 12 કલાક પર 50 મિનિટ એટલે કલાક કાંટો 12ને ટપી ગયો હશે, એટલે કે 12 અને 1ની વચ્ચે કલાક કાંટો આવશે અને 50 મિનિટ. તો 5ના ટેબલમાં 5 દાણ 50 એટલે મિનિટ કાંટો 10 પર આવશે. આમ આ ઘડિયાળમાં સમય થયો 12 કલાક અને 50 મિનિટ. આ ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે 4 કલાક અને 40 મિનિટ. 4 કલાક પર 40 મિનિટ, આથી કલાક કાંટો 4ને ટપી ગયો હશે. આથી કલાક કાંટો તે 4 અને 5ની વચ્ચે આવશે. જ્યારે અહીંયા 40 મિનિટ દર્શાવવા 5ના ટેબલમાં 5 18 40, 5નો 8 સાથે ગુણાકાર કરતા 40 મિનિટ એટલે મિનિટ કાંટો બરાબર 8 પર આવશે. અહીં આ ઘડિયાળમાં 7 કલાક અને 55 મિનિટ દર્શાવવાના છે. 7 કલાકની માથે 55 મિનિટ, આથી કલાક કાંટો 7ને ટપી ગયો હશે, એટલે કે 7 અને 8ની વચ્ચે કલાક કાંટો આવશે. જુઓ બાળકો, અહીં આ કલાક કાંટો તે 7 અને 8ની વચ્ચે તો છે, પણ 8ની વધુ નજીક છે. કેમ કે અહીં આ 55 મિનિટ એટલે કે 60 મિનિટ પૂરી થવા આવી છે, એટલે કે 5 મિનિટ બાદ 8 વાગવાના છે. આથી કલાક કાંટો તે ખસતો ખસતો 8થી થોડો વધુ નજીક આવી જશે, પણ 8 ઉપર કે 8ને ટપશે નહીં. તે હશે તો 7 અને 8ની વચ્ચે જ, પણ 8થી વધુ નજીક. હવે અહીં આ 55 મિનિટ દર્શાવવાની હોવાથી 11:55 એટલે કે મિનિટ કાંટો બરાબર 11 પર હશે. અહીં 5 મિનિટ બાદ આ મિનિટ કાંટો ખસતો ખસતો તે 12 પર આવશે અને આ કલાક કાંટો બરાબર 8 પર આવશે, એટલે કે 8 વાગશે. આમ અહીં આ સમયને 8 વાગવામાં 5 મિનિટ ઓછી એમ પણ કહેવામાં આવે છે. અહીં આ ઘડિયાળમાં 8 કલાક અને 25 મિનિટ દર્શાવવાના છે. 8 કલાક પર 25 મિનિટ, આથી કલાક કાંટો 8ને ટપી ગયો હશે, એટલે કે 8 અને 9ની વચ્ચે કલાક કાંટો આવશે. અહીં આ 25 મિનિટ દર્શાવવા 5ના ઘડિયામાં 55:25, 5નો 5 સાથે ગુણાકાર એટલે 25 મિનિટ, આથી મિનિટ કાંટો બરાબર 5 પર આવશે. આમ આ ઘડિયાળમાં સમય થયો 8 કલાક અને 25 મિનિટ. તો અહીં બાળકો પ્રશ્ન 7 પૂર્ણ થયો. આગળના પ્રશ્નના સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, જે જરૂરથી જુઓ. થેન્ક યુ.